વાપીમાં કેબીએસ કોલેજ ખાતે મુંબઈના જાણીતા ગ્રાફોલોજીસ્ટ અનુપમા આનંદ પરાય કોલેજના વિદ્યાર્થીઓ સાથે વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડેની ઉજવણી કરી જીવનમાં હસ્તલેખન શાસ્ત્ર કેટલું મહત્વનું છે અને હસ્તલેખન દ્વારા કઈ રીતે વ્યક્તિના સ્વભાવ ગુણદોષને જાણી જીવનમાં પ્રગતિ સાધી શકાય છે તે અંગે અદ્ભુત માર્ગદર્શન આપ્યું હતું. એક સમયે અતિશય માનસિક તણાવમાં આવી આત્મહત્યા સુધીનું પગલું ભરવા નીકળેલ ભારતી સુમરિયાનું નામ આજે બિઝનેસ વુમન તરીકે વાપીમાં જાણીતું છે, પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર છે કે આ મહિલાએ આ સિદ્ધિ હસ્તલેખન શાસ્ત્રના કોર્સ કર્યા બાદ મેળવી છે. ત્યારે પોતાને મળેલી આ સિદ્ધિ તેમની કોલેજના દરેક વિદ્યાર્થીઓ પણ મેળવી શકે અને જીવનમાં પ્રગતિ સાધી શકે તે માટે KBS નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે મુંબઈના જાણીતા ગ્રાફોલોજીસ્ટ અનુપમા આનંદપરાના વર્કશોપનું આયોજન કર્યું હતું. વાપીમાં વર્લ્ડ હેન્ડ રાઇટિંગ ડે નિમિત્તે હસ્તલેખન શાસ્ત્ર પર યોજાયો વર્કશોપ, જે રીતે હસ્તરેખા શાસ્ત્ર દ્વારા વ્યક્તિની ભવિષ્યવાણી કરવામાં આવે છે તે જ રીતે હસ્તલેખન દ્વારા પણ વ્યક્તિનો સ્વભાવ અને તેમની ખાસિયત તેમના રહેલી ઉણપ અંગે જાણ કરી શકાય છે. ભારતી સુમરિયા છું, KBS કોલેજની ટ્રસ્ટી છું અને સુમરિયા પેકવલ અને સીઝલ સ્ટીલલોક એ બધી મારી બ્રાન્ડ છે. એ બધી મારી બ્રાન્ડ ક્યારે થઈ છે, જ્યારે મારું ગ્રાફોલોજીથી મારી લાઈફ ચેન્જ થઈ. આઈ વોઝ અ સિરિયસ કેસ ઓફ ડિપ્રેશન, સુસાઇડ કરવા જઈ રહી હતી ને પછી મને ગ્રાફોલોજીનું ખબર પડી ને મેં સ્ટાર્ટ કરી. 10 ડેઝ એમાંથી બહાર આવી ગઈ ડિપ્રેશનમાંથી. અને પછી મેં એટલે એનું હોમવર્ક કરવું પડે છે જે રેમેડી છે ને એ કરીને પછી મેં પોતે કોર્સ કર્યો બાટ બેગેટ પાસેથી ગ્રાફોલોજીનો અને એના પછી મારી લાઈફનું જે સક્સેસ પીરિયડ સ્ટાર્ટ થયો એ તમે ગૂગલ બી કરી શકો છો ભારતી સુમરિયા. અને આજે હું સક્સેસફુલ છું ઇટ ઇઝ બીકોઝ ઓફ ગ્રાફોલોજી. અને એટલે જ મેં અનુપમાજીને કહે કે આપણે મને જે બેનિફિટ થયો છે આજે બીજા છોકરાઓને બી બેનિફિટ થવો જોઈએ. અને મારા ત્રણેય છોકરાઓ બી સમજો એઝ પર ગ્રાફોલોજી સિગ્નેચર છે. આઈ એમ એ ગ્રાફોલોજીસ્ટ. એટલે મારું નામ અનુપમા આનંદ પરા છે, હું એક ગ્રાફોલોજીસ્ટ છું. ગ્રાફોલોજીસ્ટ એટલે જે હેન્ડરાઇટિંગ અને સિગ્નેચરની એનાલિસિસ કરી આપે અને તમારા સ્વભાવ, તમારી ખાસિયતો, તમારી કમીઓ એ બધું જ તમને જણાવી શકે. અને એમાંથી તમે જો એમાં તમારી કંઈ જે કંઈ ખામી રહી હોય એને તમે કઈ રીતે દૂર કરી શકો અને ખાસિયતો છે એને કેવી રીતે તમે અંદર મજબૂત કરીને જીવનમાં આગળ વધી શકો અને આપણા હસ્તાક્ષર એટલે આપણે લખીએ છીએ એની આપણા જીવન પર શું અસર આવે છે, કેમ આપણો હાથ આ રીતે વળે છે ને કેમ લખતી વખતે બીજી રીતે નહીં, બધાના અક્ષરો કેમ જુદા છે, એ બધું આપણે સમજ્યા પછી હસ્તરેખાનું, હસ્તરેખા નથી આ હસ્તલેખન છે, તો એ હસ્તલેખન શાસ્ત્ર જે છે એને ગ્રાફોલોજી કહેવાય છે. અને એનો આપણા જીવન પર ખૂબ જ મોટો પ્રભાવ છે. એનો આજે હું અહીંયા સ્ટુડન્ટ્સને સમજાવવા આવી છું સુમરિયા કોલેજમાં. અને અહીંયા એક વર્કશોપ આજે કેમ કે વર્લ્ડ હેન્ડરાઇટિંગ ડે છે એનો અમે આજે અહીંયા સેલિબ્રેશન કરી રહ્યા છીએ. સુમરિયા કોલેજના પ્રિન્સિપાલ પૂનમબેન ચૌહાણ, ટ્રસ્ટી ભારતીબેન અને હર્ષિદાબેન એમણે મને આજે અહીંયા આમંત્રિત કરી છે, તો એના માટે થઈને હું એમનો આભાર માનું છું. સાથે જ અહીંયાના જે વિદ્યાર્થીઓ છે એમને હું ગ્રાફોલોજી વિશે જણાવવા માગું છું કે એ આપણા જીવનમાં કઈ રીતે મહત્વનો રોલ ભજવે છે અને કઈ રીતે આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ. ખાસ કરીને તમે જે વાત કરી એ જ રીતે મતલબ કે એવા ઘણા મહાનુભાવો છે કે જે લોકોના રાઇટિંગ જે છે એના ઉપર તેનો પ્રભાવ પણ દેખાઈ શકતો હોય છે. કરેક્ટ. અત્યારે હાલમાં આપણે કદાચ વાત કરીએ તો એવા કયા મતલબ કે નેતાઓ કે ઓકે, તો આપણે જો કોઈ ખાસ સેલિબ્રિટીઝ જોઈએ ને તો એ લોકોના જો ઓટોગ્રાફ વગેરે કરતા હોય એને અમે નથી ગણતા એનાલિસિસ કરવા માટે, કેમ કે એ એમની પબ્લિક ઇમેજ છે જે એમણે કોમન લોકો માટે બધાને એ વેચતા હોય છે પોતાના ઓટોગ્રાફ કયો કે કોઈ એક સિમ્બોલ હોય છે એ લોકોનું. પણ જ્યારે પર્સનલ હેન્ડરાઇટિંગ જોઈએ ત્યારે એ લોકોની ખાસિયતો ખબર પડે છે કે કઈ રીતે એક ફિલ્ડમાં વધારે સક્સેસફુલ છે, શા માટે છે, એમના કયા સ્વભાવની ખાસ કઈ વાત છે કે જે એમને બીજા કરતાં અલગ તારવે છે, એ બધું જ આપણે એમના હેન્ડરાઇટિંગ અને સિગ્નેચર એનાલિસિસથી કહી શકાય. ખાસ કરીને વાત કરીએ આજે રીતે તમે આખી વાત કરી લી તો આજે આખી જે પદ્ધતિ છે એ કોઈ સાયન્ટિફિકલી છે કે કઈ રીતે છે? ઓકે, બહુ સરસ સવાલ પૂછ્યો છે તમે. એમાં એવું છે કે આપણે આપણા હાથની જે મૂવમેન્ટ છે એને આપણા બ્રેઇનથી કન્ડક્ટ કરવામાં આવે છે, તો એ કનેક્શન ડાયરેક્ટ બ્રેઇનથી છે. તો આપણો હાથ કોઈ એક અક્ષર લખવા માટે આમ વળે છે કે આમ વળે છે એ પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એના પરથી પણ તમારા વિચારની અનેક બારીઓ ખુલે છે કે આ વ્યક્તિનો વિચાર કેવી છે. અને તમને કહું કે આ જે ગ્રાફોલોજી છે એ બહુ સાયન્ટિફિક અને એક્યુરેટ ટૂલ છે કોઈના પણ સ્વભાવ વિશે જાણવાનો, કોઈના પણ વ્યક્તિત્વ વિશે જાણવાનો, કોઈની પણ ખાસિયતો અને ખામીઓ જાણવાનો. અને એમાંથી આપણે બહાર પણ આવી શકીએ છીએ ગ્રાફો રેમેડી કરીને.
તો આ ગ્રાફોલોજી અને ગ્રાફો રેમેડીનું જે કોમ્બિનેશન છે એનાથી કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં અનેક પરિવર્તન લાવી શકે છે. આપણી સામે એક લાઈવ એક્ઝામ્પલ છે ભારતીબેન સુમરિયા, તમે એમની સાથે વાત કરી શકો છો કે કઈ રીતે ગ્રાફોલોજી એમના જીવનમાં મદદ કરી છે.